રાજદીપ સોસાયટી ખાતે દૂષિત પાણીના મુદ્દે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વોર્ડ નંબર 13 માં આવેલ બગીખાના પાસે રાજદીપ સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પીવાના ગંદા તથા ડોળા પાણીને લઈને વિસ્તારના લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। દૂષિત પાણીના કારણે લોકોને ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, જેને લઈને વિસ્તારના નાગરિકોએ તંત્રને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી। જ્યારે આજે વિસ્તારના લોકોએ એકત્રિત થઈને વિસ્તારના કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ સુરવેને રજૂઆત કરી હતી કે વિસ્તારના કાઉન્સિલર બાળુભાઈ સુરવેએ જણાવ્યું હતું કે વહેલી તકે કામગીરી કરવામાં નહીં આવે તો વિસ્તારની મહિલાઓને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા કચેરી ખાતે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ અમારો રાજદીપ પોલો ગ્રાઉન્ડ બગીખાના વિસ્તાર છે, રાજદીપ સોસાયટી। અમારે આજે 10 દિવસથી પાણી ગંદુ આવે છે, હવે નવામાંય વાપરવાનું પીવામાં વાપરવાનું તો નહીં કેવી રીતના ગંદા પાણીથી। અત્યારે તમે પણ એવી રીતના કરી ના શકો કે ગંદા પાણીથી આપણે નહીએ, નવાનો જીવે ના ચાલે આપણીથી, તો પછી ઘરમાં બધી વાપરવાનું કેવી રીતના? આપણે ટોયલેટ બાથરૂમમાં કેવી રીતના વાપરવાનું? ને બધાને ઘેરે ઘેર ઝાડા ઉલટી છે, બધાને ઘેરે ઘેર ઝાડા ઉલટી છે ભાઈ। અમારા વિસ્તારમાં રાજદીપ સોસાયટી પોલો ગ્રાઉન્ડની પાસે 265 મકાનની સોસાયટી છે અને છેલ્લા 10 દિવસથી કારું ગંદુ પાણી આવે છે, અડધો કલાક ફિનવાલું પાણી આવે છે, ફિન જેવું, એટલે કશું વપરાશમાં ના લાગે, પીવામાં ના કામમાં આવે। અને વિસ્તારની બહેનોએ જે તે વોર્ડમાં રજૂઆતો કરી પણ કોઈ પણ અધિકારી સ્થળ પર આવ્યો નથી, ને અમને આજે ફોન કરે એટલે અમે સ્થળ પર જઈને જે તે અધિકારીને ફોન કર્યા, પણ તમે જોઈ શકો 10 દિવસ સુધી કારનું ગંદુ પાણી આવતું હોય અને જગ્યા પર કોઈ અધિકારી ના આવે, જે ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી હોય, ચોમાસું ચાલુ થવાના પહેલાં છે એટલે જગ્યા સુપર સકલ લઈ જવાનું હોય, ગટરો સાફ કરવાની હોય, જેટિંગ મારવાનું હોય, એ કામગીરી યોગ્ય રીતે ન થવાના લીધે હજુ અમારા વિસ્તારમાં 10 દિવસથી કારનું ગંદુ પાણી આવે છે। એના લીધે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ઘરઘર લોકો ડાયરિયા થઈ ગયા છે, લોકો બીમાર પડી ગયા છે, અને આટલા દિવસ થયા ગંભીર બાબત હોવા છતાં કોઈ પણ અધિકારી પાણી પુરવઠાનો હોય કે ડ્રેનેજવાળો હોય સ્થળ પર આવતા નથી। એટલે અમારી આપના માધ્યમથી એ જ રજૂઆત છે કે વહેલી તકે અમારા વિસ્તાર રાજદીપ સોસાયટીમાં જે ગંદુનું કારું પાણી આવે છે એ વહેલી તકે એનો નિકાલ કરવામાં આવે અને વિસ્તારના લોકોને ટૂંક સમયની અંદર, 1-2 દિવસની અંદર ચોખ્ખું પાણી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને લઈને અમે કમિશનરશ્રીને રજૂઆત કરી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।